પાકિસ્તાન અને રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે, જેમાં આજે સરહદી વિસ્તાર થરાદ પાસેથી પોલીસે સ્મેક હેરોઈનની હેરાફેરી કરતી મહિલા સહિત 3 લોકોની અટકાયત કરી હોવાની ઘટના સામે આવી છે. થરાદ પોલીસ આજે ભાભર હાઈવે પર પેટ્રોલિંગમાં હતી તે સમયે રાજસ્થાન તરફથી આવી રહેલી એક સફેદ કલરની ડસ્ટર કાર શંકાસ્પદ જણાતા તેને થોભાવી હતી. બાદમાં આ કારની તલાશી લેતા તેમાં એક મહિલા સહિત 2 પુરુષો ગાડીમાં સવાર હતા, જેમાં કાર ચાલકની તલાશી લેતા તેની પાસેથી 40 ગ્રામ જેટલો સ્મેક હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ અંગે કડક પૂછપરછ કરતા તેને રાજસ્થાનના સાચોર ખાતે રહેતા રાકેશ વિશ્નોઈ પાસેથી આ ડ્રગ્સ લાવી હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે સ્મેક હિરોઈનનો જથ્થો ડસ્ટર કાર સહિત કુલ 9 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે 4 આરોપીઓ સામે NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે, જેમાં પીનાબેન ચિનુભાઈ ભાટી, અશ્વિન ચિનુભાઈ ભાટી અને નિકુલ રઘુભાઈ મકવાણાની અટકાયત કરી છે, જ્યારે ડ્રગ્સ આપનાર રાકેશ વિશ્નોઈની શોધખોળ હાથ ધરી છે.